આપનું સાંભળીને મારું તો ખૂન ખોલી જાય છે જ્યારે ધીરે ધીરે અમને પહેલા તો મેન્ટલ અસાયલમમાં મોકલો અને બીજું કે એમનું જે સંપ્રદાય છે બદનામ કરી રહ્યા છે સંપ્રદાયને ડ્યુ રિસ્પેક્ટ મારે કોઈ સંપ્રદાય અગેન્સ્ટ જ પણ આ જે રીતે લવારી કરી આ ભાઈ અને ધર્મનું નામ આપી દીધું ને પાછું કોઈ સિક્રેટ છે અરે ભાઈ આવું કેવું ધર્મ કે આવી સિક્રેટ ને આવી ચીજો રાખે આ ભાઈને એક તો મેન્ટલ એસાયલમ વર્બલ ડાયરિયા થઈ ગયો છે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મારી એવી ઈચ્છા છે કે એમની થયું જ હશે એમને જયારે નાના છે એમના માતા એમને કઈ જયારે પીરિયડ્સ માં હશે ત્યારે ખવડાવ્યું જ હશે તો આ કઈક બલદ ગાળા કે જે બી બનવાનું છે એવી લવારી કરે છે અને ચોથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે આવું આવું તમે બોલો છો તો સાહેબ તમે પ્રૂવ કરો કયા ધર્મમાં લખ્યું છે કયા ગ્રંથમાં લખ્યું છે તમારા ઘર ઘરનું બનાવ્યું એમાં મારે પડવું નથી પણ અમે બી તમારા જેવા કદાચ ભગવાન મને આવું શિક્ષિત બનવું એ નથી પણ અમે એવા શિક્ષિત છે કે અમને એટલું ખબર છે કે આ તમે મારથી અંગ્રેજી વધારે બોલાવી એટલે બીજી વાત હવે મારો પોઈન્ટ હવે બીજો મારો પોઈન્ટ સાહેબે સરસ વાત કરી કે જયારે બે જણ ભણેલા ગણેલા હોય આ બી સાહેબ ને અહીંયા બી બધા સાહેબ હોય બે જણ ભણેલા ગણેલા હોય હવે પાછા દે વોન્ટ ટુ પ્લે સેફ એટલે કે છે કે ના અમે એવું નથી બોલતા સ્ત્રી ને પુરુષ મારી પાસે એક નહીં 500 એક્ઝામ્પલ છે કારણ કે હું એક ક્લાસ ઓફ સોસાયટીમાં ફરું છું જેમાં વાઇફો ભણેલી ગણેલી આવે છે હસબન્ડો ભણેલા ગણેલા છે ફ્રોમ ગુડ ફેમિલીઝ શું કહેવાય અને એ લોકોમાં જે બી બધું આજકાલ તો ખબર છે ને પેલું વિચાર વિચાર બધું ચાલતું રહેતું હોય પણ તો એ લોકોના કોઈ છૂટા છેડા નથી થતા જયારે બંને ભણેલા છે અને પેલી જોબ નથી કરતી પણ બીજી વાત સામે તમને ફ્લિપ ટોપ વાતમાં કહું કે મેં ઘણી ફેમિલીઓમાં જોઈ છે જેમાં છોકરી ભલે બિચારી ઓછી ભણેલી ગણેલી હોય વાસણ ધોશે અને કચરા પોતા કરશે એનો હસબન્ડ ભણેલો ગણેલો હોય પણ કઈ બી ખોટા કામ કરતો હશે વ્યભિચાર કરતો હશે આડાવલા કરતો હશે તો તરત ડિવોર્સ થાય છે આવું એક્ઝામ્પલ એટલા આપવા માંગુ છું કારણ કે આ એક સત્ય ગ્રાઉન્ડ લેવલની સત્ય છે મોહન ભાગવતજીને ખબર નહીં હોય તો મને મને એના માટે એમને કહેવું પડે જરૂરી છે અને ઇમ્પોર્ટન્ટ વાત ફાઇનલી વાત સાહેબ સરસ કીધું કે એમની જરૂર નથી પ્રેસ ની મીડિયા ની એમની પાસે બહુ પબ્લિસિટી છે તો સાહેબ તો પ્રેસ મીડિયા આજ કેમ લીધું આજ પોઈન્ટ પર કેમ વાત કરશે એમની બીજી બધી જ્ઞાનો કે જેમને રેલીઓ છે એની પર કેમ નથી વાત કરતી ધીસ શોઝ કે બધાને ઇન્ટરેસ્ટ હોય છે કે પોતાને ફેમ જોઈતી હોય તો બોલી દેવું એટલે બિચારી બહેનોને બોલી દે છે અને પછી બિચારા ભાઈઓ આવે છે કે ભાઈ આ બધું ખોટું કરો.